नमस्कार मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में तमारो हार्दिक स्वागत छे। तमारी समक्ष मित्रों वन रक्षक नी तैयारी करता तमाम मित्रों माटे लईने आव्या छीए साप्ताहिक करंट अफेयर्स। हवे आ करंट अफेयर्स मित्रों आपणे दर रविवारे सवारे 8 कलाके जोवाना छीए के जेनी अंदर गया सप्ताहनी दरेक माहिती, दरेक अपडेट, दरेक एवी माहिती के जवे परीक्षानो मुद्दो बनी शके तो एना माटेनुं करंट अफेयर्स छे। वन रक्षक स्पेशल करंट अफेयर्स छे। पण मित्रों अन्य परीक्षानी तैयारी करता मित्रों माटे पण एटलुं ज अगत्यनुं बनी रहेशे। तो मित्रों करीए शरूआत आजना साप्ताहिक करंट अफेयरनी। तमे फॉरेस्टनी तैयारी करो छो के तमारा मित्रों तैयारी करे छे तो मित्रों एना सुधी शेर करवानुं खास चूकता नहीं। प्रथम मुद्दो आपणे जोईए तो ए छे मित्रों हिरાસર एरपोर्ट। गया अठवाडियानी अंदर मित्रों खास आ मुद्दो एक चर्चामां रह्यो छे। હવે ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે કે ગુજરાત રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ મિત્રો એરપોર્ટ છે જે બન્યું છે હિરાસર। હવે હિરાસરનું આપણે લોકેશનની ચર્ચા કરીએ તો મિત્રો રાજકોટથી ખૂબ નજીક અને રાજકોટ પાસે એક સ્થળ છે બામણબોર, ત્યાં આવેલું છે હિરાસર એરપોર્ટ। હવે પ્રશ્ન એ થાય કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ કોને કહેવાય? અત્યાર સુધી તમે સામાન્ય એરપોર્ટ જેવો શબ્દ તો સાંભળ્યો છે, પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કોને કહેવાય? તો એક તો એ શહેરથી દૂર હોય, એવી જગ્યા ઉપર બનાવવામાં આવ્યું હોય કે જે જગ્યા આ પહેલાં બિન ઉપજાઉ હોય કે નકામી કહી શકાય, કે જ્યાં કોઈ ખાસ જમીનનો ઉપયોગ ન થતો હોય તો એવી જમીન પર બનાવવામાં આવ્યું હોય, ખાસ પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું હોય અને મિત્રો શહેરથી દૂર હોય, તો આવા ધારાધોરણ મુજબ ગુજરાત રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે। ભારતનું પ્રથમ નથી, ભારતના આ પહેલા 11 છે જેના વિશે ચર્ચા આપણે આજ કરંટ અફેરની અંદર કરવાના છીએ। ઉદઘાટન કર્યું છે મિત્રો 27 જુલાઈ 2023 રોજ, અને ઉદઘાટન કર્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। આ સાથે મિત્રો ગુજરાતની અંદર પ્રથમ છે, બીજા ક્રમે ધોલેરાને વિકસાવવામાં આવશે અને ધોલેરા પણ બનશે મિત્રો ગુજરાતનું બીજું ગ્રીનફિલ્ડ એરપોર્ટ। હવે મિત્રો આ જ મુદ્દાની વધારે ચર્ચા કરીએ એ પહેલાં થોડાક ઇમેજ દ્વારા તમને આ એરપોર્ટ બતાવવાનો પ્રયત્ન કરીએ। તો તમારી સમક્ષ જે કાંઈ ઇમેજો છે એ ઇમેજોની અંદર હિરાસર, જેને મિત્રો રાજકોટ જ નામ આપવામાં આવ્યું છે, હિરાસર વિમાન મથક, હિરાસર એરપોર્ટ તમારી સમક્ષ એરપોર્ટ દેખાય છે મિત્રો। ભવ્યાતી ભવ્ય એરપોર્ટ ગુજરાતને મળ્યું છે અને એ પણ પ્રથમ ગ્રીનફિલ્ડ। ખાસિયતોની મિત્રો ચર્ચા કરીએ તો 1405 કરોડના ખર્ચે આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે। 2524 એકર એટલે કે 1025.50 હેક્ટરની અંદર ફેલાયેલું છે। 3040 મીટર લાંબો એટલે કે 3.40 કહી શકાય એટલા કિલોમીટર, 3.040 કિલોમીટર લાંબો એનો રનવે છે, જેની પહોળાઈ 45 મીટર સુધી તમને જોવા મળશે। 14 વિમાન એક સાથે પાર્ક કરી શકાય અને 23,000 ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલને બનાવવામાં આવ્યું છે। આ મિત્રો અદ્યતન એરપોર્ટની આ ખાસિયત છે। આ સાથે દેશની અંદર કયા કયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે કે જે અત્યાર સુધી બની ચૂક્યા છે અને હવે કયા બનવાના છે? તો પ્રથમ તમારે યાદ રાખવાનું છે મિત્રો કાઝી નજરુલ ઇસ્લામ એરપોર્ટ દુર્ગાપુર, જે આવે છે પશ્ચિમ બંગાળની અંદર, ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ મિત્રો એરપોર્ટ છે। ત્યાર પછી મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવાની અંદર છે, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી મુંબઈ મહારાષ્ટ્રની અંદર છે, શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ મહારાષ્ટ્રની અંદર, હસન એરપોર્ટ કર્ણાટકની અંદર, ગુલબર્ગ કાલુબુરાગી એરપોર્ટ જે કર્ણાટકની અંદર છે, શિમોગા એરપોર્ટ શિમોગા એ પણ મિત્રો કર્ણાટકની અંદર છે। તો અત્યાર સુધીમાં તમે કર્ણાટકને વધારે મિત્રો ગ્રીનફિલ્ડની અંદર જોશો, બીજાપુર એરપોર્ટ પણ કર્ણાટકની અંદર, કન્નૂર ઇન્ટરનેશનલ એરપોર્ટ કન્નૂર કેરળની અંદર, ઇટાનગર એરપોર્ટ અરુણાચલ પ્રદેશ, જ્યારે મિત્રો પાપક્યોંગ એરપોર્ટ છે એ સિક્કિમની અંદર છે, કરાઈકાલ એરપોર્ટ પોન્ડિચેરી, ધોલેરા જે હવે પછી જે તમે નામ જોવો છો મિત્રો એ હવે પછી નિર્માણ પામવાના છે, તો ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતની અંદર બનશે, નિલોડી એરપોર્ટ ડાગરદત્તી આંધ્રપ્રદેશની અંદર, જ્યારે મોગેમપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંધ્રપ્રદેશ, મંડી એરપોર્ટ હિમાચલ પ્રદેશ, સિંધુદુર્ગ એરપોર્ટ મહારાષ્ટ્ર, કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશ, આ મિત્રો આ તમામ એરપોર્ટ ગ્રીનફિલ્ડ બનવા માટે જઈ રહ્યા છે। ભારત એરપોર્ટ
નો જે વિભાગ છે મિત્રો એને ગ્રીનફિલ્ડ તરફ ધકેલે છે। ગ્રીનફિલ્ડ ની શરતો તમે જોઈ છે કોને કહેવાય ગ્રીનફિલ્ડ એરપોર્ટ એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી। ત્યારબાદ ની મિત્રો આગળની ચર્ચા કરીએ તો હવે તમારી સમક્ષ એક અગત્યનો મુદ્દો ઘણી બધી પરીક્ષાનો મુદ્દો પણ બની ગયો છે અને એ છે બ્રિક્સ શિખર સંમેલન 22 થી 24 ઓગસ્ટ 2023 દરમિયાન મિત્રો જોહનિસબર્ગ જે દક્ષિણ આફ્રિકાની અંદર છે ત્યાં આયોજન થવા માટે જઈ રહ્યું છે બ્રિક્સ શિખર સંમેલન 2023। રશિયા તરફથી દરેક વખતે ભાગ લેનાર વ્લાદિમીર પુતિન મિત્રો જાણો છો કે રશિયાના પ્રેસિડેન્ટ છે। યુક્રેન યુદ્ધ પછી વિશ્વની ઘણી બધી સ્થિતિ બદલાણી છે તો વ્લાદિમીર પુતિન આ સંમેલનની અંદર ભાગ લેવાના નથી। તમને ખ્યાલ છે મિત્રો આ બ્રિક્સની અંદર પાંચે પાંચ એ દેશોના નામ છે જેને આપણે લાઇનમાં જોઈએ તો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા। તો આ દેશોની અંદર રશિયામાંથી વ્લાદિમીર પુતિન જે ત્યાંના પ્રેસિડેન્ટ છે એ ભાગ લેવાના હતા પણ હવે યુદ્ધના કારણે તેના વિદેશ મંત્રી સર્ગે લાવરો આ સંમેલનની અંદર ભાગ લેશે। રશિયાના યુક્રેન સામેના યુદ્ધના કારણે પુતિન મિત્રો આ સંમેલનની અંદર ભાગ લેવાના નથી। યાદ રાખજો 2023ની અંદર જે બ્રિક્સ સંમેલન થવા માટે જઈ રહ્યું છે જોહનિસબર્ગ સાઉથ આફ્રિકાની અંદર આવતું માસ એટલે કે ઓગસ્ટ માસની અંદર 22 થી 24 ઓગસ્ટ 2023 દરમિયાન। અહીંયા થોડીક ઇમેજો છે જે બ્રિક્સ સંમેલનની છે, ઓનલાઈન થયું હોય તો એની ઇમેજ પણ તમે અહીંયા જોઈ શકો છો, બાકી ઓફલાઈન પાંચે પાંચ દેશોના મિત્રો રાજકીય વડાને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બ્રિક્સની મિત્રો ચર્ચા કરી લઈએ તો પાંચે પાંચ દેશોના નામ તમને સારી રીતે યાદ છે, બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા। સપ્ટેમ્બર 2006ની અંદર બ્રિક્સની સ્થાપના થઈ, શાંઘાઈ ચીનની અંદર મિત્રો એનું હેડક્વાર્ટર છે, મુખ્યાલય છે। પ્રથમ બ્રિક્સ સંમેલન વિશે તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો 16 જૂન 2009 જ્યારે પ્રથમ સંમેલનનું આયોજન રશિયાની અંદર થયું, આ પાંચ દેશો જ મિત્રો આનું આયોજન કરે છે। 2010માં દક્ષિણ આફ્રિકા જોડાયું, એ પહેલાં ફક્ત બ્રિક એવો શબ્દ વપરાતો અને હવે મિત્રો એને કહેવાય છે બ્રિક્સ। આ બ્રિક્સ સંમેલન જોહનિસબર્ગ યાદ રાખશું। ભારત અને યુએ વચ્ચે મિત્રો એક હસ્તાક્ષર થયા છે, ભારતના વડાપ્રધાન હમણાં જ મિત્રો યુએના પ્રવાસે હતા, આ સમયમાં મિત્રો એક કરાર થયો છે અને આ કરારની અંદર ભારત અને યુએ પોતાના ચલણમાં એકબીજાને પેમેન્ટ કરી શકશે। 15 જુલાઈ 2023ની આ ઘટના છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યુનાઇટેડ આરબ અમીરાત પ્રવાસ દરમિયાન મિત્રો ખાસ આ ચર્ચા કરવામાં આવી હતી। હવે આ ચર્ચાને તમે થોડીક ઇમેજ સ્વરૂપે પણ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। એના પછીની મિત્રો વાત કરીએ તો ભારત તરફથી આરબીઆઈના ગવર્નર, આ પણ એક પરીક્ષાની અંદર ખાસ અગત્યનો મુદ્દો બને છે, ભારતના આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે એવો પ્રશ્ન જ્યારે તમને પૂછવામાં આવે તો મિત્રો યાદ રાખવાનું છે શક્તિકાંત દાસ। જ્યારે યુએઈની મિત્રો ચર્ચા કરીએ તો સેન્ટ્રલ બેંક ગવર્નર ખાલિદ મોહમ્મદ બલામા વચ્ચે હસ્તાક્ષર થયા છે। આપણે જેને યુપીઆઈ કહીએ છીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, અને યુએઈની અંદર ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ જેને આઈપીપી કહેવામાં આવે છે, આ બંને વચ્ચે હસ્તાક્ષરની અંદર કરાર કરવામાં આવ્યા છે અને આ કરાર અંતર્ગત ભારતની અંદર કે યુએઈની અંદર વસતા કોઈ પણ લોકો યુપીઆઈથી અને યુએઈના લોકો ભારતની અંદર પેમેન્ટ કરવા માટે આઈપીપીનો ઉપયોગ કરશે। હવેથી ભારતના લોકો યુએઈ તો છે જ પણ એની સાથે સાથે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યુકે સાથે યુપીઆઈથી વ્યવહાર કરી શકે છે। આ મિત્રો હવે આપણે ડોલરની અંદર વહેવટ નથી કરવાના પણ આ તમામ જે કાંઈ વહેવટ છે, જે કાંઈ ટ્રાન્ઝેક્શન છે, ટ્રાન્ઝેક્શન મિત્રો પોતાના ચલણમાં કરી શકવામાં આવશે। આગળની ચર્ચા કરીએ તો આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ। ઘણી બધી એક્ઝામોની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, 18 જુલાઈએ મિત્રો ઉજવવામાં આવે છે કારણ કે ત્યારે તેમની જન્મદિવસને ચિહ્નિત કરવા માટે ત્યારે તેમનો જન્મદિવસ છે। સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જ મિત્રો આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું। પ્રથમ ઉજવણી 18 જુલાઈ 2010ના રોજ થઈ અને 2023ની થીમ જો તમને પૂછવામાં આવે તો ધ લિજેસી લીવ્સ ઓન થ્રુ યુ, ક્લાઇમેટ, ફૂડ એન્ડ સોલિડેરિટી, આવી થીમ અંતર્ગત મિત્રો આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ 18 જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો છે। અહીંયા મિત્રો આફ્રિકાની અંદર
આપણા ભારતના ભારતની અંદર જે મહાત્મા ગાંધી છે, એમ આફ્રિકાની અંદર આફ્રિકાના ગાંધી તરીકે જેને બિરુદ મળેલું છે એ છે મિત્રો નેલ્સન મંડેલા. હવે નેલ્સન મંડેલા વિશે ચર્ચા કરીએ તો એક દક્ષિણ આફ્રિકી રંગભેદ વિરોધી કાર્યકર્તા અને એની સાથે સાથે રાજનીતિજ્ઞ હતા. 1994 થી 1999 સુધી દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. તેઓ દેશના પ્રથમ અશ્વેત એટલે કે મિત્રો શ્યામ રાષ્ટ્રપતિ પણ હતા. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આફ્રિકાના પ્રથમ અશ્વેત મિત્રો રાષ્ટ્રપતિ તરીકે તેમણે સેવા આપી છે. ઘણો બધો સમય મિત્રો એને જેલમાં પણ વિતાવ્યો છે. માત્ર ભારતીયો માટે નહીં, માત્ર આફ્રિકા માટે નહીં, પણ વિશ્વ માટે એક પ્રેરણા સ્ત્રોત કહી શકાય એવા વ્યક્તિ છે મિત્રો નેલ્સન મંડેલા. ત્યારબાદની ચર્ચા કરીએ તો ભૂમિ સન્માન 2023 પણ આ વીકની અંદર ખાસ મિત્રો ચર્ચા માર્યું છે. દર રવિવારે મિત્રો આપણે સવારે 8 કલાકે આવી જ રીતે કરંટ અફેર્સ અપલોડ કરવાના છીએ, સાપ્તાહિક કરંટ અફેર્સ. આની અંદર શું ચેન્જ કરવો, શું તમે ઈચ્છો છો અને કેવા મુદ્દાઓનો વધારે સમાવેશ કરવા માગો છો એ પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો તો મિત્રો એ પ્રમાણે આપણે તમારી સામે કરંટ અફેર મૂકશું. હવે ભૂમિ સન્માન 2023ની ચર્ચા કરવામાં આવે તો રાજ્યના સચિવો, 68 જિલ્લા કલેક્ટરો તેમજ તેમની ટીમોને ભૂમિ સન્માન આપવામાં આવ્યું છે. હવે કોના દ્વારા ભૂમિ સન્માન આપવામાં આવ્યું છે તો મિત્રો ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ તમારી સમક્ષ છે દ્રૌપદી મુર્મુ, એના દ્વારા આપવામાં આવ્યા છે. શા માટે તો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ આધુનિકીકરણ કાર્યક્રમને દેશમાં સફળતાપૂર્વક લાગુ કરવા માટે ભૂમિ સન્માન 2023 આપવામાં આવ્યા છે. થોડીક વધારે ઇમેજો છે કે જેના દ્વારા તમે વધારે આ મુદ્દાને સમજી શકશો. કેનેડા ઓપન 2023ની મિત્રો ચર્ચા કરીએ તો એક ભારતનું એક નામ કે જેણે આખા વિશ્વની અંદર પોતાનું નામ કરી દીધું છે પોતાના કાર્યથી પોતાની રમતથી, તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. બેડમિન્ટન ટુર્નામેન્ટ છે કેનેડા ઓપન 2023 જેની આપણે ચર્ચા કરીએ છીએ. 1957 થી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કેનેડા પોતે જ કરે છે. ટુર્નામેન્ટની અંદર મેન સિંગલ્સ, વુમન સિંગલ્સ, મેન ડબલ્સ, વુમન ડબલ્સ અને મિત્રો મિક્સ ડબલ્સ વગેરે જેવા કેટેગરીની અંદર આ રમતને આયોજિત કરવામાં આવે છે. અહીંયા થોડીક ઇમેજો છે જે કેનેડા ઓપન 2023 તમારી સમક્ષ છે. અહીંયા તમે પીવી સિંધુને પણ જોઈ શકો છો. હવે કેનેડા ઓપન 2023 મિત્રો પૂર્ણ થઈ ચૂકી છે. એના વિનર આપણને પરીક્ષાની અંદર ખાસ પૂછવામાં આવે તો મેન સિંગલ્સ જે લક્ષ સેન જીત્યા છે મિત્રો ભારત તરફથી છે, આ આપણા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. આ મિત્રો ગૌરવ અનુભવવા જેવી બાબત છે. વુમન સિંગલની ચર્ચા કરીએ તો અકાને યામાગુચી જે જાપાનથી છે. વુમન્સ ડબલની અંદર નામી માત્સુયામા જાપાન અને ચિહારુ સિના એ પણ જાપાનના છે. જ્યારે મેન્સ ડબલની અંદર કિમ એસ્ટ્રુપ ડેનમાર્ક અને એન્ડર્સ કારપ રાસમુસેન આ પણ ડેનમાર્કમાં છે. જ્યારે મિક્સ ડબલની ચર્ચા કરીએ તો હિરોકી મિડોરિકાવા અને મિત્રો નાત્સુ સેતો આ બંને જાપાનના છે કે જેને મિક્સ ડબલ ખિતાબ મેળવ્યો છે. આ મિત્રો આપણે હવે લક્ષ સેન ઉપર ફોકસ કરીએ, કારણ કે લક્ષ સેન મિત્રો ભારતના છે, મેન સિંગલ્સ ટાઇટલ જીતી ચૂક્યા છે. થોડીક એની ચર્ચા કરીએ, પહેલાં મિત્રો મેડલ લિસ્ટની ચર્ચા કરીએ તો કેનેડા ઓપન 2023ની અંદર કેનેડા 7 મેન સિંગલ્સ, વુમન સિંગલ્સમાં 22 આ તમામ મેળવીને મિત્રો 60, જ્યારે ભારત 13માં ક્રમાંકે રહ્યું છે. અને ભારતની અંદર કુલ મેડલની ચર્ચા કરીએ તો 4 છે, જેની અંદર 2 મેન સિંગલ્સમાં આવ્યા છે અને 1 મેન્સ ડબલ અને વુમન્સ ડબલમાં 1 પ્રાપ્ત કર્યો છે. આમ ભારતે ટોટલ 4 ટાઇટલ મિત્રો જીત્યા છે. હવે આપણે ચર્ચા કરી લઈએ લક્ષ સેન જે મિત્રો ભારતના વ્યક્તિ છે, મેન સિંગલ્સની અંદર મિત્રો ટાઇટલ વિજેતા છે. તો મેન સિંગલ્સ કેટેગરીમાં વિજેતા, કેનેડિયન ઓપન જીતનાર બીજા ભારતીય છે. આ પહેલાં પણ કેનેડિયન ઓપન મિત્રો જીતી ચૂક્યા છે શ્રી બી આઈ પ્રણેતી. 2016ની આ ઘટના છે. લક્ષ સેને પોતાનું બીજું બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર સુપર 500 ટાઇટલ પણ જીત્યું છે. લક્ષ સેન ભારતીય બેડમિન્ટન ખેલાડી છે, ઉત્તરાખંડના આલ્મોડાના વતની છે. આ પણ મિત્રો તમને પૂછે છે કે લક્ષ સેન કયા રાજ્યથી આવે છે, કયા રાજ્યના વતની છે, તો યાદ રાખજો ઉત્તરાખંડ અને ઉત્તરાખંડની અંદર આલ્મોડાના વતની છે.
હવે મિત્રો વાત કરીએ આપણે શ્રી કે રાજા રામન કે જે IFSCA જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને એના મિત્રો બની ગયા છે નવા ચેરમેન કોનું સ્થાન લીધું છે તો શ્રી ઇન્જેતી શ્રી નિવાસ તે 1989 બેચના તમિલનાડુ કેડરના IAS ઓફિસર પણ છે 3 વર્ષના સમયગાળા માટે IFSCA ના નવા ચેરમેન તરીકે નામ યાદ રાખવાનું છે શ્રી કે રાજા રામન હવે મિત્રો શ્રી કે રાજા રામનને તમે જોઈ શકો છો પૂરા નામની આપણે ચર્ચા કરીએ તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી સ્થાપના April 2020 અને મિત્રો સ્થળની ચર્ચા કરીએ મુખ્યાલયની ચર્ચા કરીએ તો ગાંધીનગર ગુજરાતમાં છે મિત્રો એક સૂચકાંક વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ તો આ સૂચકાંકનું નામ છે વૈશ્વિક બહુપરિમાણીય સૂચકાંક 2023 વૈશ્વિક બહુપરિમાણીય સૂચકાંક 2023 પણ મિત્રો આવી ગયો છે પૂરા નામની મિત્રો ચર્ચા કરીએ MPI-ના તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જેને કહીએ છીએ અને જેને ગુજરાતીમાં આપણે વૈશ્વિક બહુપરિમાણીય સૂચકાંક તરીકે ઓળખીએ છીએ અહેવાલ બહાર પાડ્યો છે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને આપણે કહીએ છીએ UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ આ બંને સાથે મળીને મિત્રો વૈશ્વિક બહુપરિમાણીય સૂચકાંક 2023 બહાર પાડ્યો છે મુખ્યત્વે 3 બાબત તમે જોઈ શકો છો આની અંદર અને 3 બાબતની અંદર મિત્રો હેલ્થ એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આ 3 બાબતને ધ્યાનમાં રાખી એના પેટા મુદ્દાઓની વાત કરીએ તો હેલ્થની અંદર ન્યુટ્રિશન અને ચાઇલ્ડ મોર્ટાલિટીનો સમાવેશ થાય જ્યારે એજ્યુકેશનની ચર્ચા કરીએ તો યર્સ ઇન સ્કૂલિંગ સ્કૂલ એટેન્ડન્સ ઇન્ટેન્સિટી ઓફ પોવર્ટી હેડ કાઉન્ટ રેશિયો જ્યારે મિત્રો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની ચર્ચા કરીએ તો કુકિંગ ફ્યુલ સેનિટાઇઝેશન ડ્રિંકિંગ વોટર ઇલેક્ટ્રિસિટી હાઉસિંગ અને એસેટ વગેરે મુદ્દાઓનો સમાવેશ કરી અને મિત્રો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે અહેવાલના તથ્યો વિશે ચર્ચા કરીએ થોડાક આંકડાઓ વિશે ચર્ચા કરીએ કે અહેવાલ કહેવા શું માગે છે 110 દેશોનો સમાવેશ મિત્રો આની અંદર થાય છે 110 દેશોના 6.1 અબજ લોકોમાંથી 1.1 અબજ લોકો જે કુલ વસ્તીના 18% છે એ બહુપરિમાણીય ગરીબીમાં જીવે છે આફ્રિકામાં 534 મિલિયન અને દક્ષિણ એશિયામાં 389 મિલિયન ગરીબ છે આ બંને પ્રદેશોમાં 6 માંથી 5 લોકોનું ઘર ગરીબ છે આ ગરીબોની અંદર 566 મિલિયન 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ છે બાળકોમાં ગરીબી દર 27.7%, જ્યારે પુખ્ત વયના લોકોમાં ગરીબી દર 13.7%, એટલે કે પુખ્ત વયની અંદર બાળકોની સરખામણીમાં ખૂબ ઓછો જોવા મળે ભારતના આંકડાઓની ચર્ચા કરીએ તો ભારતની અંદર 230 મિલિયનથી વધુ લોકો ગરીબ છે જે ભારતની 18.7% વસ્તી મિત્રો આ શ્રેણીની અંદર આવે છે ભારતમાં 2005-2006થી લઈને 2019-2021 સુધી લગભગ 415 મિલિયન ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે આમ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની ગરીબીમાં ઘટાડો જોવા મળ્યો છે જે ભારત માટે અને મિત્રો ભારતના અર્થશાસ્ત્ર માટે ખૂબ ઉપયોગી બાબત છે આગળની મિત્રો ચર્ચા કરીએ તો ભારતીય આંકડાઓ પછી આપણે વૈશ્વિક બહુપરિમાણીય સૂચકાંક નક્કી કરતા પરિબળોની ચર્ચા કરીએ તો શિક્ષણની અંદર સ્કૂલિંગ અને બાળ નોંધણીના કેટલા વર્ષો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે બાળ મૃત્યુ અને પોષણ આરોગ્યમાં જ્યારે જીવન ધોરણની ચર્ચા કરીએ તો વીજળી ફ્લોર પીવાનું પાણી સ્વચ્છતા રસોઈ બળતણ અને સંપત્તિ વગેરે ધ્યાનમાં લઈ અને મિત્રો આંકડાઓ વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે જે લોકો આ ભારિત સૂચકાંકોમાં ઓછામાં ઓછા 1/3 એટલે કે 33% કે તેથી વધુમાં વંચિતતા અનુભવે છે તે બહુપરિમાણીય રીતે ગરીબીની શ્રેણીમાં આવે છે આમ મિત્રો ભારતની અંદર પણ ઘણા લોકો હજી આ શ્રેણીમાં છે આપણે આશા રાખીએ કે ખૂબ ઝડપથી આની અંદર આપણને સફળતા મળે લાંબાની આટ મિત્રો ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર સમાવેશ થયો છે લાંબાની આટનો હવે કર્ણાટકમાં G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ ની ત્રીજી બેઠકમાં કર્ણાટકના લાંબાની સમુદાય 450થી વધુ લાંબાની મહિલા કારીગરોએ થ્રેડ્સ ઓફ યુનિટી ઘટનાને પ્રદર્શિત કરી અને લાંબાની વસ્તુઓને સૌથી મોટા પ્રદર્શન માટે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મિત્રો સ્થાન આપવામાં આવ્યું છે
હવે આ બન્યું છે મિત્રો કલ્ચર વર્કિંગ ગ્રુપની G20 ની બેઠકની અંદર 450 થી વધુ લાંબાની જે મહિલાઓ છે તમને મિત્રો અહીંયા તો તમે જોઈ શકો છો પણ વધારે ઇમેજની અંદર તમને બતાવું છું અહીંયા તમે જુઓ તો આ પ્રકારની જે કારીગરી છે આ જે તમને ગ્રુપ દેખાય છે મિત્રો એ G20 નું ગ્રુપ છે અને ત્યાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાણો છે હવે લાંબાની આર્ટ શું છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ લાંબાની આર્ટ મિત્રો G20 સાથે સંકળાણું છે તો પરીક્ષાની અંદર પૂછવા માટે પણ એટલું IMP રહેશે લાંબાની કલાને બંજારા કલા તરીકે પણ ઓળખવામાં આવે છે લાંબાની કલાનું બીજું નામ મિત્રો યાદ રાખજો બંજારા કલા તે કાપડના ટુકડા ઉપર કરવામાં આવતી જટિલ ભરતકામ કલા છે આ ભરતકામ લાંબાની અથવા તો બંજારા સમુદાય દ્વારા કરવામાં આવે છે જેના કારણે એને લાંબાની કલા અથવા તો મિત્રો બંજારા તરીકે ઓળખવામાં આવે છે રંગીન દોરાનો ઉપયોગ થાય છે મિરર વર્ક સાથે ઢીલી રીતે વણાયેલા કપડા ઉપર સિલાઈ પેટર્નની સમૃદ્ધ શ્રેણી છે આ કળાને 2010ની અંદરથી જ મિત્રો જીઓગ્રાફિકલ ઇન્ડિકેટ એટલે કે GI ટેગ મળી ગયો છે આ બધા કારણોસર મિત્રો પરીક્ષાની અંદર મોસ્ટ IMPની શ્રેણીમાં રાખવાનું છે લાંબાની આર્ટ અને G20 સાથે પણ સંકળાણું છે GST કાઉન્સિલની મિત્રો 50મી બેઠક પણ પૂર્ણ થઈ છે 50 બેઠક પૂર્ણ કરતાની સાથે જ મિત્રો એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે એટલા માટે આપણે મિત્રો જાણવું અને એની સાથે સાથે માહિતી મેળવવી જરૂરી છે આયોજન સમયની ચર્ચા કરીએ તો 11 જુલાઈ 2023ના રોજ આયોજન થયું આયોજન સ્થળ છે નવી દિલ્હી બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન જે મિત્રો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે કેન્દ્રીય આ બેઠકમાં નિર્મલા સીતારામને GST કાઉન્સિલના 50 સ્ટેપ ટુ અ જર્ની નામની ટૂંકી વિડીયો ફિલ્મ પણ રિલીઝ કરી અને આ ફિલ્મ 11 ભાષાઓની અંદર ઉપલબ્ધ છે આમ GST કાઉન્સિલની 50મી બેઠક નવી દિલ્હી દેશની રાજધાની ખાતે મિત્રો 11 જુલાઈ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું થોડીક ઇમેજો તમારી સામે છે જેના દ્વારા તમે એના વિશે થોડોક વિસ્તૃત ખ્યાલ મિત્રો મેળવી શકશો GST ટેક્સના દરોની અંદર ફેરફારની ચર્ચા કરીએ તો રાંધેલા અથવા તળેલા નાસ્તાની પ્લેટો માછલીના દ્રાવ્ય પેસ્ટમાં GST દર 18% ઘટાડી અને 5% કરવામાં આવ્યો નકલી જરી દોરા પરનો કર દર 12% ઘટાડીને 5% કર્યો થિયેટરની અંદરના ખાદ્ય પદાર્થો અને પીણા પરનો દર 18% ઘટાડીને એમાં પણ 5% થયો જ્યારે ઓનલાઈન ગેમિંગ કેસિનો અને હોર્સ રેસિંગ માટે મૂકવામાં આવેલા દાવના સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ફ્લેટ 28% ટેક્સ મિત્રો ઓનલાઈન જેટલી પણ ગેમિંગ છે આ કેસિનો છે કે જેની અંદર મિત્રો વગર મહેનતે એક આવક થતી હોય કે જાવક થતી હોય તો એના ઉપર 28% GST ટેક્સ મિત્રો યથાવત રાખવામાં આવ્યો છે GST માંથી મુક્તિ કોને કોને મળી છે તો કેન્સરના સારવાર માટેની દવાઓ દુર્લભ રોગો માટેની દવાઓ વિશેષ તબીબી હેતુઓ માટે ખાદ્ય ઉત્પાદનોને GST માંથી મુક્તિ આપવામાં આવી છે આની સાથે મિત્રો GST એપેલેટ ટ્રિબ્યુનલ્સની સ્થાપના પણ કરવામાં આવી કાઉન્સિલે દેશમાં GST એપેલેટ ટ્રિબ્યુનલ્સની 50 બેન્ચની સ્થાપના માટે રાજ્યોની દરખાસ્તની તપાસ કરી રાજ્યોની રાજધાનીઓ અને જે હાઈકોર્ટની બેન્ચની છે ત્યાં પ્રારંભિક બેન્ચની સ્થાપના પણ કરવામાં આવી છે ઉપયોગિતા વાહનોની ચર્ચા કરીએ તો તમામ ઉપયોગિતા વાહનો કે જેની લંબાઈ 4000 mm કરતાં વધુ હોય એન્જિન ક્ષમતા 1500 cc કરતાં વધુ હોય અને 170 mm અને તેથી વધુની ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોય તે વળતર ઉપકરણ સૂચનામાં એન્ટ્રી 52 બીટ હેઠળ આવરી લેવામાં આવશે જ્યારે મિત્રો સેટેલાઇટ પ્રક્ષેપણ સેવાઓની ચર્ચા કરીએ તો ઇસરો અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ પ્રક્ષેપણ સેવાઓને GST કરમાંથી મિત્રો મુક્તિ આપવામાં આવી છે આમ મિત્રો ઘણી બધી બાબતો એવી છે કે જે જીવન જરૂરિયાતની છે તેને મુક્તિ પણ આપવામાં આવી છે માળખાની મિત્રો ચર્ચા કરીએ તો GST કાઉન્સિલનું માળખું કેન્દ્રીય નાણામંત્રી હોદ્દાની રૂએ અધ્યક્ષ રહેશે એની નીચે કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રીઓ એના સભ્ય બનશે દરેક રાજ્યના નાણામંત્રીઓ એના સભ્ય તો બનશે જ પણ રાજ્ય કક્ષાના નાણામંત્રી એના પ્રથમ સભ્ય છે GST કાઉન્સિલની અંદર નિર્ણય મતદાન કેન્દ્રમાં સરકારનો હિસ્સો 1/3 ભાગનો મતદાનમાં રાજ્ય સરકારનો હિસ્સો 2/3 એટલે કે 66% જેટલો
कोई पण निर्णय हाजर अने मतदान करनारा सभ्योना 75% बहुमतीथी हवे पछीना निर्णयो लेवाशे। अंत्योदय श्रमिक सुरक्षा योजना विषे मित्रों आपणे चर्चा करवा माटे जई रह्या छीए। योजनाओ मित्रों परीक्षानी अंदर खूब उपयोगी बने छे। मित्रों आवी ज रीते आपणे करंट अफेर तमारी समक्ष मूकवाना छीए। वीडियोने लाइक करवानो मित्रों खास चूकता नहीं, तमारा मित्रों सुधी शेर अने आवो करंट अफेर्स तमे मेळवा मांगता होय तो मित्रों आजे ज चेनलने सब्सक्राइब करवानो चूकता नहीं। अंत्योदय श्रमिक सुरक्षा योजना की मित्रों चर्चा करिए तो गुजरातना खेड़ा जिल्लाना नडियाद खाते थी आरंभ थयो। गुजरातना मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले मित्रों उद्घाटन कर्यु। खेड़ा जिल्ला में ई श्रम पोर्टल हेठल नोंधायेला तमाम लोकोने मित्रों लाभ मळशे। श्रमयोगीओना लाभ माटे योजना शुरू करनार गुजरात देशनु प्रथम राज्य बनी गयु छे। थोड़ीक इमेजो तमारी सामे मिशन अंत्योदयनी मूकीए तो आ इमेज छे के जेनी अंदर गुजरातना लोकोने मित्रों खूब लाभ मळवा पात्र बनशे। योजना विषे चर्चा करिए तो भारतीय टपाल विभाग, भारतीय पोस्ट पेमेंट बैंक और एनी साथे श्रम रोजगार मंत्रालय द्वारा लागू करवामां आवी रही छे। 289 रुपया और 499 प्रीमियम द्वारा श्रमिकोना आकस्मिक मृत्युने वीमा स्वरूपे आंशिक अथवा विकलांगता किस्सामां वधुमां वधु 10 लाख सुधीनी सहाय गुजरात सरकार तरफथी आपवामां आवशे। आ उपरांत श्रमिकनुं मृत्यु थाय तेवा संजोगोमां तेमना संतानोने पण रुपया 1 लाखनी सहाय मळशे, जे एना अभ्यास अने मित्रों पोताना जीवन जीवा माटे आगळ खूब उपयोगी थशे। एशियन एथलेटिक्स चैम्पियनशीप 2023 मित्रों चर्चा करिए तो आ पण गया वीकनो खूब जरूरी एवो मुद्दो छे। आ चैम्पियनशीपनो सत्तावार मास्कोट लॉन्च थई गयो छे। मास्कोटमां हनुमानजीनुं चित्र मूकवामां आव्युं छे। एशियन एथलेटिक्स चैम्पियनशीपनी आपणे चर्चा करीए छीए। 2023 अंदर मित्रों हालमां थाईलेंडनी अंदर पूर्ण करवामां आवी। एशियन एथलेटिक्स एसोसिएशन 1973 अंदर जेनी स्थापना थई एना स्थापनानी 50मी वर्षगांठ निमित्ते आ चैम्पियनशीपनुं आयोजन करवामां आव्युं हतुं। आपणे एशियन एथलेटिक्स चैम्पियनशीपनी चर्चा करीए छीए। थोड़ीक इमेजो छे जेनी अंदर मित्रों तमे वधारे परिचय मेळवी शको छो। आ साथे एशियन एथलेटिक्स चैम्पियनशीप 2023 अंदर आ मास्कोटनी मित्रों चर्चा करिए कि जेनी अंदर भगवान श्री राम अने हनुमानने थाईलेंडमां स्थान मिल्युं छे। तो आयोजक समिति द्वारा ऑफिशियल वेबसाइट पर भगवान श्री राम अने हनुमान विषे घणुं लखवामां आव्युं छे। आ वर्षे 25मी एशियन एथलेटिक्स चैम्पियनशीपनुं आयोजन करवामां आव्युं। क्रमांक याद राखशुं तो 25मी छे। आ चैम्पियनशीपमां भारत, जापान, होंगकोंग, सिंगापोर, चीन, इंडोनेशिया, रिपब्लिक ऑफ कोरिया, मलेशिया अने फिलिपाइन्स जेवा देशोए भाग लीधो। आगळनुं एडिशन 2025 थशे अने ए पण मित्रों थाईलेंडमां जोवा मळशे। 2023 25मी अने 26मी पण मित्रों थाईलेंडमां जोवा मळशे। पॉइंट टेबलनी चर्चा करिए तो मित्रों प्रथम क्रमांके जापान छे, कुल मेडल 37, ज्यारे भारत बीजा क्रमांके छे 27 मेडल साथे अने चीन मित्रों 22 मेडल साथे त्रीजा क्रमांके। આગળના ટોપિકની મિત્રો ચર્ચા કરીએ તો આ ટોપિક છે ક્રિકેટનો અને ભારત મિત્રો હાલમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ક્રિકેટ માટે છે એની અંદર મિત્રો એક વિશેષ સિદ્ધિ ભારતના મહાન સ્પિનરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એ છે આર અશ્વિન। હવે આર અશ્વિને મિત્રો વન ડે, T20 અને ટેસ્ટમાં કુલ મળીને 700 વિકેટ ઝડપી છે। આ સિદ્ધિ મેળવનાર ત્રીજા ભારતીય છે। પ્રથમ સિદ્ધિ મિત્રો અનિલ કુંબલે 956 વિકેટ સાથે, જ્યારે બીજા ક્રમાંકે હરભજન સિંહ 711 વિકેટ અને મિત્રો આર અશ્વિન 700 વિકેટ મેળવી અને આ ત્રીજા ક્રમાંકે છે અને મિત્રો વધારે 11 વિકેટ સાથે તેઓ બીજા ક્રમાંકે જોવા મળશે। મિત્રો આ ટુર્નામેન્ટની થોડીક ઇમેજો છે। આર અશ્વિનને પણ જો કે તમે ક્રિકેટ જોતા હો તો ઓળખો છો। યુનિફોર્મ સિવિલ કોડ મિત્રો ખાસ આ દિવસોની અંદર ચર્ચામાં છે તો એની થોડીક ચર્ચા કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ને સમર્થન આપ્યું છે। સમાન નાગરિક સંહિતા તરીકે આપણે એને ગુજરાતીમાં ઓળખીએ છીએ। UCCનો ઉલ્લેખ ભારતીય બંધારણ અનુચ્છેદ 44માં ખાસ મિત્રો જોવા મળે છે। બંધારણની અંદર વિભાગ નંબર 4 અને એની અંદર 44માં અનુચ્છેદની અંદર હવે શું છે મિત્રો UCC એની ચર્ચા કરીએ। યુનિફોર્મ સિવિલ કોડ મિત્રો ભારતના તમામ લોકો કોઈ ધર્મ કે કોઈ જાતિને ન જોઈ તમામ માટે એક સમાન કાયદો આવે તેવા આપણા બંધારણની એક જોગવાઈ છે।
यूसीसी एक प्रकार नो भारतीय नागरिक समानता कायदो छे, समग्र देश माटे एक कायदो सुनिश्चित करवानो मित्रों लक्ष्य छे। आ कायदो तमाम धार्मिक अने आदिवासी समुदायों ने तेमनी व्यक्तिगत बाबतो जेवी के मिलकत, लग्न, वारसो, बाळक दत्तक लेवू जेवी दीवानी बाबतोमां देशना दरेक धर्म, जाति, लिंग अने भाषाना लोकोने समान रीते लागू पड़वा माटे जई रह्यो छे। आ कायदो लागू थवाथी हालना अंगत कायदाओ जेवा के हिंदू मेरेज एक्ट, हिंदू उत्तराधिकार अधिनियम अने मुस्लिम पर्सनल लॉ एप्लिकेशन एक्ट वगैरह लागू रहेशे नहीं अने तमाम लोकोने मित्रों एक समान कायदो यूनिफॉर्म सिविल कोड नी अंदर लागू पड़शे। अनुच्छेद 44 विषे चर्चा करी दईए तो भारतीय बंधारणना भाग 4ना 44मा अनुच्छेदनी अंदर नागरिकों माटे एक समान दीवानी कायदो विषेनी जोगवाई करवामां आवी छे। आ अनुच्छेदनी जोगवाई अनुसार भारतना समग्र राज्य क्षेत्रनी अंदर नागरिकों माटे एक सरखो दीवानी कायदो लागू करवा माटे राज्य सरकार एटले के केन्द्र सरकार प्रयत्नशील रहेशे। पण मित्रों भारत स्वतंत्र थयुं 1950मा आपणुं बंधारण आव्युं ए पछीथी 2023 સુધી પણ આ લાગુ કરવામાં આવેલો નથી। મિત્રો ગોવાની અંદર પહેલેથી જ યુનિફોર્મ સિવિલ કોડ છે, પણ પોર્ટુગીઝના શાસનમાં જ્યારે 1961ની અંદર ઓપરેશન વિજય અંતર્ગત જ્યારે ગોવાને મુક્તિ મળી ત્યારથી જ મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ અપનાવેલો છે, તેનું નામ ગોવા સિવિલ કોડ રાખવામાં આવ્યું છે। પણ મિત્રો અત્યારે જે યુસીસી છે યુનિફોર્મ સિવિલ કોડ એનાથી અલગ જોવા મળે છે, ત્યાં પણ યુસીસી તમને જોવા મળશે। મિત્રો અહીં આપણે સાપ્તાહિક કરંટ અફેર્સ ખાસ કરીને ફોરેસ્ટ માટે અને બાકી તમામ એક્ઝામો માટેનું છે એને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ। આશા રાખું કે મિત્રો આ કરંટ અફેર્સ તમને યોગ્ય લાગ્યું છે। કોમેન્ટ સેક્શન મિત્રો તમારો છે, ત્યાં તમને યોગ્ય લાગે તે કોમેન્ટ કરી શકો છો, વિડીયોને લાઇક કરવાનું અને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ચૂકતા નહીં। આવતા રવિવારે મિત્રો કરંટ અફેર્સ સાથે બાકીના દિવસોમાં આપણે વન રક્ષકના તમામ વિડીયો સાથે તમારી સમક્ષ મિત્રો આવતા રહેશું। જય હિન્દ, જય ભારત।